Ciao, lo connecta con la cosa. Numero 3. Numero 3. EBC Limited. Rupiah 10.1. Iya. एसी हजार से भी रुपया 40 ना प्रीमियम की बाहर पड़े तो भी रुपया 40 ना प्रीमियम की बाहर पड़े तो रकम नीचे मुझे मंगा मांगू और जी માં રૂપિયા 14 મંગાવ્યા છે બ્રેકેટમાં રૂપિયા 10 પ્રીમિયમ સહિત મંજૂરી માં રૂપિયા 33 મંગાવેલા છે બ્રેકેટમાં રૂપિયા 30 પ્રીમિયમ સહિત અને આખરી હપ્તો એમાં રૂપિયા 3 કંપનીને પૂરેપૂરા શેર માટે અરજી મળી છે એટલે ઓછી પણ નહીં ને વધારે પણ નહીં એસીએની તમે એસીએની અરજી મળી બધી જ રકમ સમયસર મળી ગઈ છે જરૂરી આમનો લખો જરૂરી આમનો લખો ચાલો હવે દેના ના વાત થોડો ધીરો કરે ચાલો હવે દેના આપ મેઇન શું છે તમે 80,000 શેર શેર દીધ રૂપિયા 40 ના પ્રીમિયમ થી બહાર પડ્યા રકમ તમે નીચે મુજબ મંગાવી છે પેલું અરજી સમય તમે કેટલા મંગાવ્યા છે 14 રૂપિયા મંગાવ્યા છે અને એમાં 10 રૂપિયા તમારો છે પ્રીમિયમ મંજૂરી સમય 33 મંગાવ્યા છે એમાં 30 રૂપિયા પ્રીમિયમ છે અને આખરી હપ્તામાં કેટલા રૂપિયા 3 રૂપિયા મંગાવ્યા છે પ્રીમિયમ આવે એટલે એટલું યાદ રાખવાનું કે મૂડી સાથે પ્રીમિયમ ખાતું જમા થશે મૂડી સાથે પ્રીમિયમ ખાતું જમા થશે એટલું ખાલી યાદ રાખવાનું છે કંપનીને પૂરેપૂરા શેર માટે અરજી મળી એટલે જેટલા શેર મંગાવ્યા એટલાની તમને અરજી મળી છે એટલે કોઈ વધારે નથી કોઈ ઓછી નથી બરાબર છે એટલે પ્રીમિયમ કાલે જે ડ્રાફ્ટ લખેલો એમાં ખાલી અરજીમાં જ મંજૂરીમાં જ પ્રીમિયમ વધારે બે વખતે પ્રીમિયમ ભાઈ પ્રીમિયમ એટલે કોઈ ધાર નથી મારવાની ખાલી શું યાદ રાખવાનું છે કે બેઝિક આપણો જ યાદ રાખવાનું પણ જ્યારે પ્રીમિયમ કે એટલે મૂડી સાથે પ્રીમિયમ ખાતું જમા થશે 10 નો શેર છે ને 40 રૂપિયા પ્રીમિયમ છે એટલે કુલ તમે કેટલા મંગાવો છો વ્યક્તિ પાસે 50 ચાલો હવે સૌથી પહેલા આપણે પેલું આપણું પુસ્તક છે તે તૈયાર કરીને તમે હમણાં ધ્યાન આપજો તમે કોઈ લખતા નહીં પેલા ધ્યાન આપજો ચાલો ધ્યાન આપજો શેર દીત જામીનગીરી પ્રીમિયમ શેર દીત જામીનગીરી પ્રીમિયમ તો શેર દીત જામીનગીરી પ્રીમિયમ ની રકમ કેટલા રૂપિયા છે શેર દીત જામીનગીરી પ્રીમિયમ રૂપિયા 40 તમે હમણાં લખતા હવે
शेर दी रकम नो वर्गीकरण दर्शाओ तो कोष्टक, शेर दी रकम नो वर्गीकरण दर्शाओ तो कोष्टक। तो बे कॉलम आवशे, पहली कॉलम आवशे विगत अने बीजी आवशे तमारी रकम रूपिया। मने अंदर जो ऊपर ચાલો પેલી કલમ તમારી આવશે વિગત અને બીજી આવશે તમારી રકમ રૂપી। ચાલો હવે ધ્યાન આપજો, તમારા ત્રણ હપ્તા છે તો પહેલા શું લખવાનું, ત્રણે ત્રણ હપ્તા તમારે નામ લખી દેવાનું, નામ લખો, અરજી, મંજૂરી અને ત્રીજું છે આખરી હપ્તો। પછી જે રકમ મંગાવી છે તે રકમ લખી દો, 14, 33 અને 3, અમને બીજું નહીં વિચારો, 14 રૂપિયા, 33 રૂપિયા, 3 રૂપિયા। ભાઈ જો તમારે 10 નો શેર છે એટલે મૂડી પેટે 10 જ મંગાવવાના હોય, 40 રૂપિયા પ્રીમિયમ પેટે મંગાવ્યા હોય। હવે અહીંયા ધ્યાન આપો, પહેલામાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે, 10 છે, તો અહીંયા બ્રેકેટમાં આવીને લખવાનું પ્રીમિયમ, બરાબર છે, પ્રીમિયમ, તો પ્રીમિયમ કેટલા રૂપિયા, 10 રૂપિયા। તો બોલો બાકીના જે 14 રૂપિયા મંગાવ્યા છે એટલે પ્રીમિયમ પેટે 10 મંગાવ્યા, તો તમારે મૂડી પેટે કેટલા આવશે, 4 રૂપિયા, એ જ આવે, મૂડી આવે, પ્રીમિયમ આવે, મૂળ કિંમતે મંગાવો તો મૂડી કહેવાય, ઓવર એન્ડ અબોવ જે હોય તે પ્રીમિયમ કહેવાય। હવે આમાં જો મંજૂરીમાં 33 મંગાવ્યા છે એટલે બોલો 33 મંગાવ્યા છે એમાં શું વાત કરેલી છે, કે પ્રીમિયમ 30 રૂપિયા છે, તો બોલો અહીંયા હું લખા કે પ્રીમિયમ કેટલા રૂપિયા, 30 રૂપિયા, તો બોલો મૂડી કેટલા રૂપિયા આવશે, મૂડી આવશે 3 રૂપિયા, બરાબર છે, 33 કુલ છે, પ્રીમિયમ 30 છે, તો મૂડી 3 આવશે। ચાલો આને કુલ કરો, કુલ કરશો એટલે 50 જ આવશે, કારણ કે 10 રૂપિયાનો શેર છે ને 40 રૂપિયા પ્રીમિયમ એટલે કુલ મંગાવ્યા છે 50 રૂપિયા। ચાલો આ કોષ્ટક બનાવી દો ફટાફટ, આપણે દાખલો સ્ટેપ બાય સ્ટેપ સાથે જ કરીએ છીએ, જેથી શું છે તમને આઈડિયા વધારે આવે, પ્રોપર વેમાં તમે કરી શકો, ને આજનું આ પૂરું થાય ને એટલે સમજી લેજો કે તમારું જે ચેપ્ટર્સ છે ને તે 80% તો કમ્પ્લીટ જ થઈ ગયું, સમજી લેજો 80% કમ્પ્લીટ જ થઈ ગયું। કોન્સેપ્ટ સમજવા અગત્યના છે, એમાં થોડું વાર લાગે, ધીરે ધીરે એકદમ ઇઝી જ છે ચેપ્ટર્સ, પણ શું છે કે ભાઈ જે પ્રમાણે અનનોન છે તમારી મોડે હોવી જોઈએ, રોજ મને પૂછું છું એક બે જણને, નોટમાંથી વાંચી નથી જવાનું, મોડે રાખવાનું, અને વાંચો ને મોડે બોલો, બંનેમાં સમજ પડી જાય કે વાંચ્યું છું કે મોડે બોલો। બહુ અગત્યનું છે, આજે લખીએ છીએ ને આપણે, ત્યાં અગત્યનું છે, ઓકે, આખો દાખલો છે ને તમારી જેટલી પણ આમ નોંધ છે ને કોષ્ટક પરથી આપણે કરીએ છીએ, યાદ રાખ, આ કોષ્ટક બહુ જ અગત્યનું છે ને ઇગ્નોર કરવા જેવું નથી, જે પ્રમાણે જે સ્ટેપમાં હું તમને કરાવું છું ને એ સ્ટેપમાં તમે દાખલો કરજો, હા, અમુક જગ્યાએ સર દાખલામાં તો આપ્યું છે, દાખલામાં આપ્યું છે પણ આનું પણ કંઈક રીઝન હશે, આગળ તમને બહુ બધી જગ્યા પર કામ લાગે, અરજીમાં ટીક કરવાનું ને મંજૂરીમાં ટીક કરવાનું, બંનેમાં પ્રીમિયમ છે। થઈ ગયું પુસ્તક આટલું, ચાલો હવે આમનોનું પુસ્તક બનાવી દો ફટાફટ, આમનોનું પુસ્તક બનાવી દો,
નામ શું છે? એબીસી લિમિટેડ, આપણે એવી જ નામ રાખ્યું છે, બીજા બહુ નામ નહીં. તો એબીસી લિમિટેડ કંપની ના ચોપડે આમનું. પેલી કોલમ તારીખ, પછી વિગત. ચાલો ભાઈ, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ચાલો, કોષ્ટક બની ગયું ને બધાનું? ઓકે ચાલો, પેલી આમનો તો યુનિવર્સલ આમનો છે, ગમેટા જાઓ તમારે એક જ આમનો રહેશે, કોઈ ફરક નહીં આવશે તમારે પેલી આમનોમાં. પેલી આમનો એટલે અરજીના પૈસા આવશે, એટલે બેંક ટુ અરજી લખાશે, એટલે પેલી આમનો લખવાની ભાઈ બેંક ખાતે ઉધાર. પેલા હું લખું છું, પછી તમે લખો શાંતિથી. બેંક ખાતે ઉધાર કે ઇક્વિટી શેર અરજી ખાતે, એટલા મને લખી દેવાનું છે. ચાલો હવે ધ્યાન આપશો ભાઈ, તમે કેટલા શેર બહાર પાડેલા? 80,000. હવે 80,000 ની સામે તમને અહીંયા એવું વાક્ય આપેલું છે, પૂરેપૂરા શેરની અરજી મળે છે. એટલે 80 ની સામે 80 ની અરજી મળે છે, કોઈ વધારે પણ નથી, કોઈ ઓછી પણ નથી. એટલે અહીંયા પહેલા મારે બ્રેકેટમાં જો બરાબર શાંતિથી સમજીને ઉતાવળ કે વેસ્ટ ફેસ પણ નહીં કરતા. ચેપ્ટર તમને કીધું, દાખલો તમારો મેક્સિમમ મિનિમમ 4 મિનિટ ને મેક્સિમમ 10 મિનિટમાં દાખલો પૂરો થઈ જાય. તો 80,000 શેર છે. હવે અરજી વખતે શેર દીઠ કેટલા મંગાવ્યા છે? તો આ કોષ્ટકમાં જો, આ કોષ્ટકમાં, તો આ કોષ્ટકમાં તમે જો, તો અરજી વખતે કેટલા રૂપિયા મંગાવેલા છે? 14 રૂપિયા મંગાવેલા છે. તો અરજી વખતે 14 રૂપિયા મંગાવેલા, કુલ 14 રૂપિયા અરજીમાં મંગાવ્યા છે. એટલે તમારા 80,000 ગુણ્યા ચૌદ. તો બોલો 80,000 ગુણ્યા 14 કરો કેટલા આવે છે? 11,20,000. 11,20,000. એટલે 11,20,000 અહીંયા પણ આવશે, 11,20,000 બરાબર છે, 11,20,000. ચાલો લખો પેલી આમનો સાથે છે. આમાં હું તમને બાજે પણ લખાવું છું, એ પણ લખજો. બાજેમાં સિમ્પલ જ લખવાનું, કેટલા શેર 80,000 ને બાજેમાં સિમ્પલ લખું ને એટલું લખવાનું કે ભાઈ અરજીની રકમ મળી તેના. ડીપમાં લખવું હોય તો તમારે, એટલે ઊંડાણપૂર્વક લખવું હોય ને તમારે ચોપડીમાં જોઈ લેવાનું, આટલી બહુ થઈ, બાજે બહુ ચેક નથી કરવાનું, અરજીની રકમ મળી તેની. ચાલો હવે ધ્યાન આપ, હવે ધ્યાન આપ. હવે શું છે કે બીજી આમનો આવે, અરજી તે મૂડી તે બેંક, પણ કોઈ રકમ પરત નથી કરવાનું એટલે બેંક નહીં આવે. હવે ધ્યાન આપજો, અહીંયા તમારો અરજીમાં પ્રીમિયમ છે. તો પ્રીમિયમનો નિયમ શું છે? બહુ સિમ્પલ છે. જે આમરણમાં, જે જગ્યા પર, જે ઇન્સ્ટોલમેન્ટમાં, જે આમરણમાં મૂડી આવે તેમાં પ્રીમિયમ જમા થાય. તો અહીંયા પેલા બેઝિક આમનો લખું, તો બેઝિક આમનો ને આવે કે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે અહીંયા અરજીમાં પણ પ્રીમિયમ છે, અરજીમાં પણ પ્રીમિયમ છે, તો જેમાં મૂડી આવે તેમાં પ્રીમિયમ ખાતું જમા થાય, તો લખવું પડશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. બરાબર છે. પેલા નીચેની વિગત છે ને તે ફિલ, આમ તો અરજીમાં મને ખબર જ છે કેટલા લખવાના છે, અરજીમાં કેટલા લખવાના છે, જેટલા ઉધાર થયા એટલા જમા કરવાના હોય ને, જેટલા જમા હોય એટલા ઉધાર કરો ને. તો અરજીમાં મારે લખવાના છે 11,20,000. ચાલો મૂડીમાં કેટલા લખાશે? તો અહીંયા ધ્યાન આપો, આયરું આ પુસ્તક બનાવ્યું છે ને આપણે, મૂડીમાં શેર દીઠ કેટલા રૂપિયા જાય છે? આયરા જો, 4 રૂપિયા જાય છે. તો તમારે અહીંયા લખવું પડશે
80,000 शेयर અને શેર દીત મૂડી ખાતે કેટલા રૂપિયા જવાના છે 4 રૂપિયા તો 80,000 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવશે 3,20,000 બરાબર છે અને આ કોષ્ટક જ બહુ અગત્યનો છે અને પ્રીમિયમમાં કેટલા જાય છે 10 જાય છે તો પ્રીમિયમમાં 10 જાય છે અહીંયા બ્રેકેટમાં લખવાનું કે 80,000 ગુણ્યા 10 તો બોલો 80,000 ગુણ્યા 10 કરો કેટલા આવશે 8 લાખ ઓકે લખો ચાલો બીજી આ એમાં આ પ્રીમિયમ વાળું છે ત્યાં બધું હાઈલાઈટ કર હાઈલાઈટ इक्विटी से अर्जी खाते उधार इक्विटी से मूड़ी खाते कॉमन आम पर अर्जी में अपन प्रीमियम छे तो मूड़ी खाते जमा थे एक ज बाकी याद रखो प्रीमियम तस्से पर आवे तो मूड़ी खाते जमा थे લખાઈ ગઈ બીજી આમ નોન ઓકે ચાલો બીજી લખાઈ ગઈ ને હવે બીજા પર વધીએ ને આપણે ઓકે નંબર 3 અને એમ બોલ્ડ કરજો એમ અલગ કરજો કારણ કે જ્યારે તમે ડિવિઝન કરવા બેસો ને આના પર મંજૂરી રકમ મંગાવવાની ભાઈ મંજૂરી રકમ મંગાવો એટલે આમનો શું આવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર છે મૂડી ખાતે મંજૂરીમાં પણ પ્રીમિયમ છે એટલે બોલો મૂડી ખાતે કયો ખાતું જમા થશે પ્રીમિયમ ખાતું એટલે ત્રીજી આમનો તમારી આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કોમન આમ નોન છે હવે આમાં પ્રીમિયમ પણ છે મંજૂરીમાં પણ પ્રીમિયમ છે એટલે બીજું કયું ખાતું જમા થશે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ચાલો હવે એકદમ ઉતાવળ સિચ પર નહીં કરતા હું કેવું છું બહુ સમજીને દાખલો કરો ઉતાવળ નહીં કરતા તો કોઈ ઉતાવળ છે મંજૂરીમાં કુલ રૂપિયા 33 મંગાવેલા છે એમાં પ્રીમિયમમાં 30 છે ને મૂડીમાં કેટલા છે 3 છે તો પહેલા નીચેનો ફિલઅપ કરી નાખો પ્રીમિયમમાં 30 છે ને મૂડીમાં 3 છે હંમેશા શેરથી નીચાવવાનું તો બોલો મૂડીમાં 3 રૂપિયા છે તો 80,000 શેર ગુણ્યા 3 કરવાના અને પ્રીમિયમમાં 80,000 શેર પ્રીમિયમ શેરથી કેટલા રૂપિયા છે 30 કરવા ચાલો બધા પહેલા 80,000 ગુણ્યા 3 કરો બોલો જવાબ કોઈ 2,40,000 2,40,000 અને 80,000 ગુણ્યા 30 કરો 24 લાખ 24 લાખ ઉપરનો કોઈ વિચાર નહીં કરતા ઉપર ડાયરેક્ટ ટોટલ કરીને પેલું ક્વેશ્ચન માર્ક જોવો ને ટોટલ કરીને લખી દેવાનું 24 લાખ 40,000 કાલે પણ આવ્યું છે આજે પાછું આવ્યું છે આજે ખાલી એક જ નોમ નવી છે એના માટે કરાયું આ બીજી નોમ કાલે આપણે ખાલી મંજૂરીમાં પ્રીમિયમ જોયું આજે અરજીમાં જોયું પ્રીમિયમ આ તો એક જ વખત એક છેલ્લે સુધી એક જ વાક્ય કહેવા એક જ વાક્ય યાદ રાખો બધા શું કરે કે તમને આમનો નવી લખીને મોડે કરાવે કે આ મોડે કરો ભાઈ પણ એવું જરૂર જ નથી આપણે લોજિક થઈ જાય છે કોન્સેપ્ટ થઈ જાય છે જેટલું બને ને વર્ક ઓછું કરવાનું સ્માર્ટ વર્ક કરવાનું ગોખવાનું નહીં બધું આમાં શું યાદ રાખવાનું એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે પ્રીમિયમ આવે ને તો મૂડી સાથે જમા ને હંમેશા શેર દીધ વિચારવાનું એટલે બીજી આમનો આપણે લખી ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે જામીનગીરી પ્રીમિયમ ખાતે રકમ કાઢી લખવાનું તો કોષ્ટક આવ્યું પ્રીમિયમ માં 30 રૂપિયા ને મૂડી માં 3 રૂપિયા બરાબર છે લખી દો ચાલો આમ કરી દો આમ પર અહીંયા બમ દઈએ આમ આમ કરી દો અંદર દઈએ બમ દઈએ ને ચાલો કાલે પણ આપણે જે દાખલા જેવા કરાવેલા એવા દાખલા આજે કરાવીએ કોઈ ચેન્જ નથી કાલે ખાલી મંજૂરીમાં પ્રીમિયમ હતું આજે આપણે શું કર્યું છે મંજૂરી અને અરજી બંનેમાં પ્રીમિયમ લીધું તમને કીધું ને કે આજે જે દાખલા કરાવું છું એટલે તમે કમ્પ્લીટ કરો 80% તમારા ચેપ્ટરનો પોર્શન કમ્પ્લીટ જ થઈ ગયો બંધ કર બંધ કર બંધ કર બંધ કર
चलो रखा गया दीजिए अमरोन सर। ओके हाँ सर अपना करो। चलो नंबर चार अबे मंजूरी ना पैसा हो तो जरा बाजी लखवा रही ऊपर कई बात नहीं जोर ना पछी लखा है बाजी में तो हूं लखिया करो को बोल जो एक एक बात और जी रकम मड़ी थे ना और जी रकम मुड़ी खाते ले गया थे मंजूरी में मंजूरी रकम लेनी थी ना मंजूरी रकम मड़ी बस वो लखिया करो। नंबर चार लखवा पैसा मोर से ले बैंक खाते उधार ये इक्विटी फिर मंजूरी खाते एक का वाक्य पहला ने छल्ले बद्दे जो रिपीट करा अर्जी मंजूरी प्रथम तो आखिरी तो टेम्पररी खाता है भाई टेम्पररी खाता नो मतलब था जितनी रकम की रकम जमा था इतनी रकम की उधार था जितना की उधार था इतना की जमा था आ छे ने तुम्हारा 50% काम ओछू करना आमदन में 50% बर्डन ओछू थी जैसे तो आपने जो ले मंजूरी में कितनी रकम उधार थी ली छे 26-40 तो कई वगैरह विचार नहीं करवानो मगज ने बंद कर नाखवानो डायरेक्ट 26-40 यहाँ कॉपी पेस्ट करवाना એટલે ઉપર એક જ ખાતું છે તો એમાં પણ કેટલા આવી જશે 26-40 ઓકે અંદર મેક્સિમમ 10 મિનિટ થી વધારે થશે જ નહીં તમારો દાખલો કરતો ચાલો હવે આખરી હપ્તા રકમ મંગાવવાની છે ને ભાઈ કેટલા રૂપિયા મંગાવવાના 3 હવે આખરી હપ્તામાં જો કોઈ પ્રીમિયમ જેવું દેખાય છે કશે નેક્સ્ટ છેલ્લી આમનો ઇક્વિટી શેર આખી હપ્તાના પૈસા આવ્યા છે તો લોકો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરી હપ્તો ટેમ્પરરી ખાતા છે જેટલાથી ઉધાર થાય એટલાથી જમા થાય જેટલાથી જમા થાય એટલાથી ઉધાર થાય એટલે 42 તો 42 અહીંયા પણ લખવાના 42 ટોટલ કરી દેજો ફૂલ સરવાળો કરી દેજો તમને કોઈને પણ કઈ કન્ફ્યુઝન હોય તો તમે ઇન ધ પોઈન્ટ અથવા વચ્ચેલું ટાઈમ આપવામાં પણ પૂછી શકો છો એ ધ્યાન રાખજો ઓકે હવે પ્રીમિયમમાં વધારે વધારે શું થાય ખબર છે તમને વધારે વધારે પ્રીમિયમમાં એક પ્રીમિયમ આપે બે આપે કા ત્રણ આપે તો ત્રીજો દાખલો હવે એવું જોઈએ કે જેમાં ત્રણે ત્રણમાં પ્રીમિયમ આવે
એટલે બધા પોઈન્ટ ક્લિયર થઈ જશે, પછી રિવિઝન પણ થઈ જશે બરાબર, પછી આપણે ચોપડી પડી જઈએ થોડા એક્સ્ટ્રા પણ આપા. ચાલો લખો, કયો દાખલો નંબર કયો આવ્યો છે તમને? ચોથો નંબર છે. આજે પેલો આઈપી આવ્યો ને, નામ લખી લખો, IRFC લિમિટેડ, IRFC લિમિટેડ 10-1 એવા લે, 4 લાખ ઇક્વિટી છે, બોલ ઇક્વિટી છે, રૂપિયા 60 ના પ્રીમિયમ બહાર જોવા છે ભાઈ, પડે રકમ નીચે મુજબ મંગાવવામાં આવે, રકમ નીચે મુજબ મંગાવવામાં આવે, ઉપર ચડી જાય રકમ નીચે મુજબ મંગાવવામાં આવે, અરજી રૂપિયા 23 બ્રેકેટમાં રૂપિયા 20 ના પ્રીમિયમ, જેવું પ્રીમિયમ હોય એટલે મગજમાં તમારે એક જ ઘંટી વાગવી જોઈએ કે ભાઈ મૂડીવાળી જે આમનોન્ડ આવશે ને, એટલે અરજીમાં બે આમનોન્ડ આવશે, એમાં જે મૂડીવાળી આમનોન્ડ આવશે ને એમાં પ્રીમિયમ ખાતું જમા થશે, મૂડી થશે. મંજૂરી રૂપિયા 34 બ્રેકેટમાં રૂપિયા 30 ના પ્રીમિયમ સહિત, અને આખરી હપ્તો રૂપિયા 13 બ્રેકેટમાં રૂપિયા 10 ના પ્રીમિયમ સહિત. આનાથી વધારે તો કોઈ પ્રીમિયમ વાળા દાખલા નહીં આવતા, આટલા દાખલા આવે. લખાઈ ગયો 13, 23, 34 બધામાં પ્રીમિયમ ઓલ ઇન વન. હેડિંગ આપો પેલું, તેર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું પોસ્ટર વિગત, તેર દીઠ રૂપિયા માં પેલું અરજી, બીજું મંજૂરી, અને ત્રીજું આખરી હપ્તો. પેલા બાર ના રકમ છે તે લખી દો, 23, 34 ને 13, 23, 34 ને 13. હવે સમજો, આમાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. પેલા તો બ્રેકેટમાં એવું લખવાનું ભાઈ, પ્રીમિયમ પ્રીમિયમ પેટે કેટલા રૂપિયા? 20 રૂપિયા. કુલ 23 મંગાવ્યો એટલે પ્રીમિયમ પેટે 20, એટલે બાકીની મૂળ કિંમત પેટે, મૂળ કિંમત એટલે મૂડી પેટે કેટલા રૂપિયા મંગાવ્યા છે? 3 રૂપિયા. બીજામાં સર, હા બોલો બોલો સર, આખરે હપ્તામાં 13 છે, તમે 33 લઈ ગયા, 33 લઈ ગયા તમે. ઓકે, પછી આમાં તમારું પ્રીમિયમ કેટલા રૂપિયા છે? આમાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? મંજૂરીમાં 30 રૂપિયા છે ને? હા સર, 30 રૂપિયા. મૂળ કિંમત કે મૂડી પેટે કેટલા રૂપિયા આવશે? 4 રૂપિયા આવશે. 34 માંથી 30 થયા તો 4. આ છેલ્લામાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 10 રૂપિયા છે. 10 રૂપિયા છે તો બોલો અહીંયા મૂડી પેટે કેટલા રૂપિયા આવશે? મૂડી પેટે 3 રૂપિયા. ઓકે, એટલે મૂડી પેટે તમારા આવશે 3 રૂપિયા. કુલ કરો, કુલ 10 નો સેવ છે ને 70-60 પ્રીમિયમ છે, 70 હજાર. ચાલો બનાવવા કહું છું,
એક એક પોઈન્ટ જેટલો આવે ને એટલો ફટાફટ ફટાફટ ક્લિયર કરતા જશે. આપણે અડધો પોણો કલાક જ લેક્ચર લઈએ છીએ તો તમારે સમજવાનું કે ભાઈ એટલો પોઈન્ટ ફટાફટ ફટાફટ તમારો ક્લિયર થઈ જાય, પછી બાકી નહીં રાખવાનું. બાકી રાખે તો મજા નહીં આવે. હવે આપનું IRFC લિમિટેડ છે ને તો લખો IRFC લિમિટેડ ના ચોપડે ચાલો પોસ્ટક બનાવી દો ફટાફટ. ચાલો હવે કેટલા શેર કંપનીએ બહાર પાડ્યા અને કઈ સૂચના નથી આપી, એટલે જેટલા શેર બહાર પાડ્યા એટલા જ મળ્યા છે. 4 લાખ શેર છે. પેલી આમનો તો યુનિવર્સલ આમનો આવશે. લખો નંબર 1 છે અહીંયા આપણે ડિટેલ લખો ભાઈ. તારીખ વિગત ખાતાવહી પાના નંબર ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. નંબર 1 પેલી આમ નોંધ તમારા પૈસા આવશે એટલે બેંક ખાતે ઉધાર એ લખો ઇક્વિટી શેર અરજી થાય. બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી થાય. કેટલા શેર છે? 4 લાખ. હવે એટલું જો કે અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા છે, કેટલા રૂપિયા મંગાવ્યા એમ કેવું છું. મૂડી પ્રીમિયમ નથી કેતો, તો અરજી વખતે 23 રૂપિયા મંગાવ્યા છે. 23 4 લાખ ગુણ્યા 23 92 લાખ. 92 લાખ આવશે. 92 લાખ લખો. ચાલો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે 4 લાખ શેર છે ને 23 રૂપિયા મંગાવ્યા છે એટલે 92. ઓકે, હવે અહીંયા જો કે અરજી વખતે છે ને તમારું પ્રીમિયમ છે, એટલે અરજી વખતે જે આમદનમાં મૂડી આવે ને એમાં પ્રીમિયમ જમા થશે. એટલે લખો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તમે કનેક્ટ રહેજો, હમણાં નેટ બંધ થશે, તમે કનેક્ટ રહેજો. પછી એ જામીનગીરી પ્રીમિયમ ખાતે બરાબર છે. અરજી ખાતે તો પેલા બેઠા ઉપરથી 92 લાખ લખી દેવાના. મૂડી ખાતે કેટલા જવાના છે? 3 રૂપિયા જવાના છે. તો અહીંયા 4 લાખ ગુણ્યા 3 એટલે 12 લાખ. પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા છે તમારા? પ્રીમિયમ ખાતે કેટલા છે બોલો? 20 રૂપિયા છે ને?
નેટ બંધ થશે, તમે કનેક્ટ રહેજો, આપણે લેક્ચર કન્ટિન્યુ રાખીએ છીએ, આ દાખલો પહેલા પૂરો કરવાનો. તમે જાતે કરો, કઈ વાંધો નહીં. પીજી આમનું તમારું મંજૂરી રકમ લેણી થશે, એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ને તે જામીનગીરી પ્રીમિયમ.